ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ચૂક્યા છે। ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી ત્રિપુરામાં સરકાર બનાવી રહી છે। ભારતના ત્રણ ઉત્તર પૂર્વના રાજ્યોના મત ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોની સ્થિતિ હવે લગભગ સ્પષ્ટ થઈ ચૂકી છે। ત્રિપુરામાં ભાજપ લગભગ સત્તામાં વાપસી કરવા જઈ રહ્યું છે। ચૂંટણી પંચમાં તાજેતરના વલણો અનુસાર ત્રિપુરામાં ભાજપ 33 બેઠકો પર આગળ છે। કોંગ્રેસ અને ડાબેરી ગઠબંધન 16 બેઠકો સુધી સીમિત જણાય છે। પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા ટીપરો મોથા પાર્ટીએ આદિવાસી વિસ્તારોમાં ભાજપને ઘણું નુકસાન પહોંચાડ્યું છે અને તેના 11 ઉમેદવારો તેમના હરીફો પણ આગળ ચાલી રહ્યા છે। મુખ્યપ્રધાન માણિક શાહ પણ ટાઉન બરદોવલી બેઠક પરથી જીત્યા છે। રાજ્યના ભાજપ કાર્યાલય પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। માણિક શાહ ફરીવાર ત્રિપુરામાં મુખ્યમંત્રી તરીકે તેઓ શપથ લેશે। તેમણે કહ્યું કે આ જીત જનતાની છે। મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ પક્ષનો આંકડો બહુમત સુધી પહોંચે તેવું દેખાતું નથી। શાસક એનપીપી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે બીજી તરફ મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું છે। 60 વિધાનસભા બેઠકો ધરાવતા રાજ્યમાં એનપીપીને 25 બેઠકો મળી છે, જ્યારે યુડીપીને 11 બેઠકો મળી રહી છે, જ્યારે ટીએમસી અને કોંગ્રેસને 5-5 બેઠકો મળી હતી। જણાવી દઈએ કે મેઘાલયમાં કુલ 60 વિધાનસભા સીટો છે, પરંતુ સુહોંગ સીટની એક ઉમેદવારના મોત બાદ અહીં ચૂંટણી સ્થગિત કરી દેવામાં આવી છે। આવી સ્થિતિમાં 59 બેઠકોના પરિણામ જાહેર થશે। અત્યાર સુધીના પરિણામોમાં કોઈ પણ પક્ષ પોતાના દમ પર સત્તામાં આવતો હોય તેમ જણાતું નથી। નાગાલેન્ડ વિધાનસભાની 59 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે। ભાજપના ગઠબંધનવાળી એનડીપીપીની સરકાર બનવાનું લગભગ નક્કી છે। નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે। નૈફ્યુ રિયોની આગેવાની હેઠળના એનડીપીપી ગઠબંધનને બઢત મળી રહી હોવાનું જણાઈ રહ્યું છે। આ ગઠબંધનને 22 બેઠકો મળી છે અને 14 બેઠકો પર આગળ ચાલી રહી છે। પરિણામ લગભગ થોડીવારમાં જાહેર થઈ જશે। એક્ઝિટ પોલ મુજબ જ નાગાલેન્ડમાં એનડીપીપી અને બીજેપીની ગઠબંધન સરકાર બનશે। ગઠબંધનને 38-48 બેઠકો, કોંગ્રેસને 1-2, એનપીએફને 3-8 બેઠકો મળતી દેખાઈ હતી। નાગાલેન્ડમાં 60 વિધાનસભા બેઠકો છે, પરંતુ 27 ફેબ્રુઆરીએ 59 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી। ભાજપના ઉમેદવાર કાઝેટો કિનિમી ઝુનહેબોટો જિલ્લાની અકુલુટુ બેઠક પરથી બિનહરીફ ચૂંટણી જીત્યા છે। આ વખતે 183 ઉમેદવારો મેદાનમાં હતા। રાજ્યમાં 13 લાખથી વધુ મતદારો છે અને આ વખતે અહીં 83.63% મતદાન થયું છે। હિન્ડનબર્ગ અડાની મામલે કી જાંચ કે લીએ આજ એક કમેટી કા ગઠન કર દિયા ગયા। 6 સદસ્યો કી યહ કમેટી સુપ્રીમ કોર્ટ કી નિગરાની મે જાંચ કરેગી। 6 સદસ્યો કી ઇસ કમેટી કા અધ્યક્ષ પૂર્વ જસ્ટિસ એએમ સપ્રે કો બનાયા ગયા હૈ। યહ કમેટી શેર બજાર મે આઈ ગિરાવટ કે કારણો કી જાંચ કરેગી, સાથી આમજન કે હિતો કા ખ્યાલ કિસ તરહ સે રખા જાય યહ કમેટી ભવિષ્ય કે લિહાઝ સે ભી અપના સુઝાવ દેગી। क्या इस पूरे मामले में कानून की अनदेखी की गई, इसका पता लगाने के लिए आज सुप्रीम कोर्ट ने नियामक संस्था सेबी को निर्देश दिया और इसकी स्टेटस रिपोर्ट 2 महीने के भीतर दाखिल करने को कहा है। वहीं इस मामले पर मीडिया की रिपोर्टिंग पर रोक लगाने से भी सुप्रीम कोर्ट ने इनकार कर दिया। इस मामले पर सुनवाई करते हुए सुप्रीम कोर्ट पहले ही स्पष्ट कर चुका है कि कोर्ट की अगुवाई में ही मामले की जाँच पड़ताल की जाएगी, ताकि किसी को जांच के निष्कर्षों पर उंगली उठाने का मौका न मिले। वहीं इस मामले पर कमेटी बनाने के सुप्रीम कोर्ट के फैसले का उद्योगपति गौतम अदानी ने स्वागत किया है। उन्होंने ट्वीट कर कहा, इससे सच उजागर होगा। પ્રજાના પૈસા ખિસ્સામાં સેરવી લેતા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની પોલ ઉઘાડી પડી ગઈ છે। રાજુલામાં એક નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થઈ ગયો છે। મોરબી બ્રિજ હોનારતની ઘટના હજી તાજી છે। ત્યાં ગુજરાતમાં વધુ એક ભ્રષ્ટાચારનો પોલ તૂટી પડ્યો છે। નિર્માણાધીન બ્રિજ તૂટી પડે એટલે કેવો ભ્રષ્ટાચાર હશે એ નક્કી કરી શકાય છે। અમરેલી જિલ્લામાંથી પસાર થઈ રહેલા ભાવનગર સોમનાથ હાઈવે પર રાજુલાના દાતરડી ગામ પાસે બ્રિજનું કામ ચાલી રહ્યું છે, ત્યારે બ્રિજ સંપૂર્ણ બને તે પહેલા જ સ્લેબ ધરાશાયી થતા કામની ગુણવત્તાને લઈને સવાલ ઉઠ્યા છે। એક જાગૃત નાગરિકે આ વિડીયો બનાવી વાયરલ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે। આ બનાવના પગલે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દોડતા થયા છે। ભ્રષ્ટાચારથી ભરેલા આ બ્રિજ ક્યારે પણ કોઈનો પણ જીવ લઈ શકે તેમ છે અને આ જ કારણથી તમામે તમામ બ્રિજની સમીક્ષાની માંગ કરવામાં આવી રહી છે।
हाटकेश्वर ब्रिज विवाद ने लईने कांग्रेस आक्रमक मूड में जोवा मळी। कोर्पोरेशन खाते कांग्रेस नेताओं द्वारा आज विरोध प्रदर्शन करवामां आव्युं हतुं, त्यारे वधु एक वखत आ ब्रिज विवाद में आवता कांग्रेसे विरोध नोंधाव्यो हतो। अमदावाद म्युनिसिपालिटी कोर्पोरेशन खाते कांग्रेस द्वारा बेनरो बतावी ढोल नगारा साथे विरोध प्रदर्शन करवामां आव्युं हतुं, जेमां मेयर हायहेना नारा साथे मेयर मौन तोड़ना नारा लाग्या हता। महत्वनी बात छे के कांग्रेसे विरोध प्रदर्शन बाद अमदावाद म्युनिसिपालिटी कोर्पोरेशन मेयर किरीट परमार ने आवेदन पत्र आप्युं हतुं अने जणाव्युं हतुं के आ जवाबदार अधिकारीओ सामे कोर्पोरेशन पगला ले, साथे ज जे कंपनी द्वारा ब्रिज बनाववामां आव्यो छे तेनी पासे तमाम पैसा वसूल करवामां आवे ने आ कंपनी ने ब्लेकलिस्ट करवामां आवे, जो तेम नहीं करवामां आवे तो कांग्रेस द्वारा हाईकोर्टनी अंदर पीआईएल दाखल करवामां आवशे। મહત્વનું છે કે કોંગ્રેસે ઉગ્ર વિરોધ બાદ મેયરને આવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરી કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે G20 વિદેશ મંત્રીઓની બેઠકને સંબોધિત કરવા ભારત પહોંચેલા અલગ અલગ દેશના વિદેશ મંત્રીઓનું સ્વાગત કર્યું હતું। પોતાના સંબોધનમાં પીએમએ કહ્યું, આ બેઠક એકતા, ઉદ્દેશ્યની એકતા અને કાર્યની એકતાની જરૂરિયાત પર ભાર મૂકે છે। ભારત ગ્લોબલ સાઉથનો અવાજ છે। G20 વિદેશ મંત્રીઓની બેઠક શરૂ થાય તે પહેલા તુર્કી અને સીરિયામાં તાજેતરમાં આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકો માટે એક મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું। સાઉદી અરેબિયા, ચીન, ઇન્ડોનેશિયા, સ્પેન અને ક્રોએશિયામાં વિદેશ પ્રધાનો આ બેઠકમાં ભાગ લેવા માટે ભારત પહોંચ્યા હતા। ગ્લોબલ વોર્મિંગ પર બોલતા પીએમએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોના નાણાકીય કટોકટી, આબોહવા પરિવર્તન, રોગચાળો, આતંકવાદ અને યુદ્ધોના અનુભવને કારણે વૈશ્વિક શાસન તેના બંને આદેશોમાં નિષ્ફળ ગયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે બધાએ સ્વીકારવું જોઈએ કે બહુપક્ષીયતા સંકટમાં છે। વડાપ્રધાને કહ્યું કે તમામે એક થઈને આગળ વધવું જોઈએ તેવા તેમણે સંકેત આપ્યા। ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી પંચની નિમણૂક કેવી રીતે થવી જોઈએ તેને લઈને સુપ્રીમ કોર્ટે આજે નિર્ણય કર્યો છે। સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી પંચની નિમણૂક પ્રક્રિયા પર મોટો નિર્ણય આપ્યો છે। કોર્ટે કહ્યું કે સીબીઆઈ ચીફની તર્જ પર સીઈસીની નિમણૂક થવી જોઈએ, એટલે કે પહેલાં વડાપ્રધાન, વિપક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશના નામની ભલામણ કરવી જોઈએ, આના પર રાષ્ટ્રપતિની મંજૂરી બાદ સીઈસીની નિમણૂક થવી જોઈએ। કોર્ટે એમ પણ કહ્યું કે જો સમિતિમાં લોકસભામાં વિપક્ષનો કોઈ નેતા નથી તો સૌથી મોટું વિપક્ષી દળના નેતાને તેમાં સામેલ કરવામાં આવે। સુપ્રીમ કોર્ટે આ નિર્ણયે અરજી પર આપ્યું છે, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક માટે કોલેજિયમ જેવી સિસ્ટમ બનાવવી માંગ કરવામાં આવી હતી। આ નિર્ણય જસ્ટિસ કે એમ જોસેફ ખંડપીઠ દ્વારા લેવામાં આવ્યું છે। ખંડપીઠે ગત વર્ષ 24 નવેમ્બરે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો। વિધાનસભામાં રાજ્યના શિક્ષિત અને અશિક્ષિત બેરોજગારોનો આંકડો રજૂ કરવામાં આવ્યો। અમદાવાદ શહેરમાં 12,282 શિક્ષિત બેરોજગારોની સંખ્યા નોંધાઈ છે, જેમાં જામનગર જિલ્લામાં 8,684 શિક્ષિત બેરોજગાર, જ્યારે 910 અર્ધશિક્ષિત બેરોજગાર નોંધાયા, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2,339 શિક્ષિત તથા 97 અર્ધશિક્ષિત બેરોજગાર નોંધાયા છે। છેલ્લા બે વર્ષમાં અમદાવાદ જિલ્લામાં 4,030 શિક્ષિત તથા 379 અર્ધશિક્ષિત બેરોજગાર નોંધાયા, જ્યારે અમદાવાદ શહેરમાં 12,282 શિક્ષિત, જ્યારે 1,205 અર્ધશિક્ષિત બેરોજગાર નોંધાયા છે। ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 3,909 શિક્ષિત તથા 617 અર્ધશિક્ષિત બેરોજગાર નોંધાયા છે, જ્યારે ગાંધીનગર શહેરમાં 2,291 શિક્ષિત તેમજ 114 અર્ધશિક્ષિત બેરોજગાર સરકારી ચોપડે નોંધાયા છે। ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં 10,323 અને બનાસકાંઠા જિલ્લામાં 9,956 બેરોજગારોની સંખ્યા નોંધાઈ છે। ડુંગળીનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણી આંખની અંદર આંસુ આવી જાય છે, પરંતુ આ વખતે ડુંગળી પકાવતા ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વાળો આવ્યો છે। આજના દિવસોમાં ડુંગળી તેના ઉપયોગ કરનારને નહીં પરંતુ તેને પકવીને વેચનારા ખેડૂતોને રડાવી રહી છે। કાલાવડના દુતારપુર ગામના ખેડૂતને રાજકોટ પહોંચીને 472 કિલો ડુંગળીનો એક પણ રૂપિયો ન મળ્યો અને સામે 131 રૂપિયા ચૂકવવાના થયા। કાલાવડના દુતારપુર ગામના જમનભાઈ માઘાણી નામના ખેડૂત રાજકોટ ખાતે 472 કિલો ડુંગળી લઈને પહોંચ્યા હતા। આ ખેડૂતને 472 કિલો ડુંગળીના 495 રૂપિયા મળ્યા, જ્યારે ટ્રક ભાડું અને અન્ય ખર્ચ 626 રૂપિયા થયા। જ્યારે આ ખેડૂતે હિસાબ કર્યો ત્યારે તેમને ડુંગળીનો એક પણ રૂપિયો ન મળ્યો, આનાથી ઉલટું તેને સામે 131 રૂપિયા ચૂકવવા પડ્યા। આ ખેડૂતનું બિલ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે।
ખેડૂતો મહા મહેનતે ડુંગળીનો પાક તૈયાર કરે છે ને જ્યારે તે વેચવા જાય છે ત્યારે તેની પૂરતી કિંમત નથી આવતી અને ખેડૂતો ઉપર પડિયા પર પાટા જેવી સ્થિતિ સર્જાય છે। નકલી પીએસઆઈ બની કરાય ખાતે તાલીમ માટે પહોંચેલા ભયુર તરવીની ધરપકડ બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી જેની સામે કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। કરાય ખાતે મયુર તડવી નામનો વ્યક્તિ નકલી પીએસઆઈ બની તાલીમ માટે પહોંચ્યો હતો। આ અંગેનો માંડાભોળ થયો અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। આ કેસમાં તપાસ કરી રહેલી એલસીબીએ આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં બંને પક્ષે દલીલો કરવામાં આવી હતી। પોલીસે રિમાન્ડ માટે 15 કારણો રજૂ કર્યા હતા જેની સામે બચાવ પક્ષના વકીલે કહ્યું હતું કે કોઈ દલીલ રિમાન્ડ માટે યોગ્ય નથી। આરોપી કરાય પહોંચ્યો એ પોલીસની ગંભીર બેદરકારી છે। અત્યારે કોઈ પણ પ્રકારની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ આરામથી થઈ શકે છે। મયુરના દસ્તાવેજોની તપાસમાં કોણે ગંભીર બેદરકારી દાખવી તે પણ જોવું જોઈએ। તો કોર્ટે પણ ટાંક્યું હતું કે પોલીસ તંત્રની બેદરકારી હોય તો તેની સામે પણ તપાસ કરવી જોઈએ। આરોપી મયુરના રિમાન્ડ પૂર્ણ થયા બાદ 10 માર્ચે બપોરે 2 વાગે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। રિમાન્ડ દરમિયાન મયુરની મદદ કરનાર અનેક લોકોની સંડોવણી સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન કેસની ઘટના બનવા પામી છે જેમાં કાર ચાલક એક દંપતીને અડફેટે લઈ ફરાર થઈ ચૂક્યો। અમદાવાદમાં પોશ વિસ્તારમાં બેફામ કાર હંકારી કલરબાજી કરનાર નબીરાઓના શોખ શહેરીજનોના જીવના જોખમમાં મૂકી રહ્યા છે। બુધવારની રાત્રે શહેરના જાયડસ હોસ્પિટલમાં પાસે આવા જ એક નબીરાએ બીએમડબલ્યુ કાર હંફારીને દંપતીને અડફેટે લીધા છે। દંપતીને અડફેટે લઈ કાર ચાલક કાર મૂકી પલાયન થઈ ગયો અને અમિત સિંગલ અને મેઘા સિંગલ નામના દંપતીને અકસ્માત નડ્યો હતો અને તેમને જાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા। નશામાં ધૂત થઈને કાર ચાલકે હંફારી હોવાનું પ્રાથમિક કારણ મનાઈ રહ્યું છે। બીએમડબલ્યુ કારમાંથી ભાજપના ખેસ મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે અને કાર ચાલકનું નામ સત્યમ શર્મા હોવાનું સામે આવ્યું છે। હાલ તો સત્યમ શર્મા અકસ્માત કરીને પરિવાર સાથે પલાયન થઈ ચૂક્યો છે અને જે મામલે પોલીસે પણ આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાની ગર્લફ્રેન્ડ એલિના માટે શાનદાર મહેલ બનાવ્યો છે। સોનાના મહેલે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે। આ મહેલ સોનાનો છે અને તે મોસ્કોથી 250 માઇલ દૂર એક લેક વાલ્ડાઈ જંગલમાં આવેલો છે। તેમાં પુતિનની ઘણી બધી મોટી ચેમ્બરો પણ છે। પુતિને ગર્લફ્રેન્ડ એલિના માટે લગભગ 990 કરોડ રૂપિયામાં 13,000 સ્ક્વેર ફૂટમાં આ વિલા બનાવ્યો છે। તે પુતિનના ખાસ મહેલથી માત્ર 800 મીટર દૂર છે। અહીં એક મોટું રમતનું મેદાન પણ છે। આ ઘર બનાવવા માટે કાળું નાણું વાપરવામાં આવ્યું હોવાનું પણ રિપોર્ટ્સમાં સામે આવ્યું છે। પુતિનના બેન્કર કહેવાતા રશિયન બિઝનેસમેન યુરી કોવલચકની કંપનીએ આ ઘરમાં નાણાંનું રોકાણ કર્યું છે। કંપનીના એક્ઝિક્યુટિવ દ્વારા આ વાતનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે। વર્ષ 2014માં એલિયાને કોવલચકની કંપનીમાં નેશનલ મીડિયા ગ્રુપની હેડ બનાવવામાં આવી હતી। આનાથી તેને વાર્ષિક 8.6 મિલિયન પાઉન્ડની આવક મળે છે। તેની પાસે ઘણી પણ વૈભવી મિલકતો પણ છે। એલિના અને પુતિનના સંબંધો વિશે અનેક દાવાઓ થયા છે પરંતુ બંનેએ ક્યારેય આ સંબંધોનો સ્વીકાર નથી કર્યો। ઉત્તર કોરિયાના સરમુખ હથિયાર કિંગ જોંગે એક નવો જ આદેશ જારી કર્યો છે। ઉત્તર કોરિયામાં હવે બાળકો હોલિવૂડ ફિલ્મો કે સિરીઝો નહીં જોઈ શકે। ઉત્તર કોરિયાના સરમુખ અત્યારે આદેશ જારી કરી કહ્યું છે કે જો બાળકો હોલિવૂડની ફિલ્મો કે સિરીઝ જુએ છે તો તેમને અને તેમના માતા પિતાને જેલ થઈ શકે છે। આટલું જ નહીં, તેમના માતા પિતાને કામ કરવા માટે 6 મહિના માટે લેબર કેમ્પમાં પણ મોકલવામાં આવશે। ઉત્તર કોરિયામાં હોલિવૂડ ફિલ્મો અને સિરીઝ જોવા પર પહેલાંથી જ પ્રતિબંધ છે, પરંતુ અત્યાર સુધીમાં ત્યાં સજા એટલી કડક નહોતી। અત્યાર સુધીમાં માત્ર ફિલ્મ જોનારા બાળકોને જ સજા આપવામાં આવતી હતી। હવે બાળકોની સાથે તેમના માતા પિતાને પણ કડક સજા કરવામાં આવશે। બાળકોને 5 વર્ષ સુધીની સજા થશે। ઉત્તર કોરિયાની રાજધાની પ્યોગયાંગમાં એક બેઠક દરમિયાન નવા કાયદાની જાહેરાત કરવામાં આવી છે અને માતા પિતા અને તેમના બાળકોને સમય સમયે શું જોઈ રહ્યા છે તેનું ધ્યાન રાખવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે। આ કાયદાનો હવાલો આપી ઉત્તર કોરિયામાં હાઈસ્કૂલના 2 વિદ્યાર્થીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે। રાજ્યમાં ગરમીના પ્રકોપની સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 4, 5 અને 6 તારીખે રાજ્યના કેટલાક ભાગોની અંદર કમોસમી વરસાદ જોવા મળશે। પવનોની દિશા હવે બદલાઈ રહી છે જેના કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે।